विद्यार्थी मित्रों, हूँ केतन राज्यगुरु, लक्ष्मीनारायण हाईस्कूल वड़ताल। आज आपने रिपोर्ट राइटिंग विषय भणवानुं छे। तो तैयार थी जाओ, नोट पेन लईने पहला बराबर वीडियो जोई लो, पछी जे हूँ कहूँ ए प्रमाणे लखजो। रिपोर्ट राइटिंग आपने धोरण 10 अंदर ई विभाग में 57મો प्रश्न अथवा में पूछाय छे। जोई लईए शेना अथवा में पूछाय छे, बे मिनिट जो तमने प्रश्नपत्र बताऊँ। आपणे आ आव्यो ई विभाग, बराबर 55 नंबर प्रश्न थी आपणे जोईए 56 नंबरनो प्रश्न, बराबर। 56 नंबरनो प्रश्न में पहेलो प्रश्न आवशे, कयो छे भाई कोजी मने, ईमेल छे, बराबर। हवे ईमेल तमने न लखवो होय तो तमारे रिपोर्ट राइट करवानो छे, बन्नेमांथी एक। मारा मतलब मुजब, मारुं पोतानुं अंगत मंतव्य एवुं छे कि शक्य हो त्यां सुधी विद्यार्थीओए ईमेलने ज लखवानो, पछी जो तमने समय मळे तो शांतिथी ओरथी आ तमे लखजो। कारण के 56માં પછી 57 નંબરનો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ક્વેશ્ચન છે, અને પછી તમારે પેપર પૂરું થઈ જવાનું, અને આપણે આમે 2-2.5 કલાકમાં પૂરું લખી કાઢીશ પેપર। એટલે ઈમેલ આપણે શું છે, કેવી રીતે લખાય છે, શું શું વિભાગ છે, એનું આજે આપણે ખાલી અહીંયા ચર્ચા કરીશું। તમને પીડીએફ ફાઇલની અંદર હું 4-5 પાનાની અંદર ઈમેલ વિશે બધી જ માહિતી મોકલું છું, એને સ્ટડી કરજો। શુક્ર શનિ રવિ 3 દિવસ મળે છે તમને, અને સોમવારે ફરી વખત પાછો હું તમને ઈમેલની વિશે બધા અલગ અલગ પ્રકારના ઈમેલ જે છે એ તમને હું મારા લખીને તમને આપણે અહીંયા ચર્ચા કરીશું। એટલે આજનો દિવસ અને સોમવારનો દિવસ, 2 દિવસ ઈમેલ રિપોર્ટ રાઇટિંગ માટે આપ્યો છે, સોરી રિપોર્ટ રાઇટિંગ। આ પહેલાં રિપોર્ટ રાઇટિંગ એટલે શું આપણે જોઈએ, રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન। રિપોર્ટ રાઇટિંગ જુદી જુદી ઘટના કે પ્રસંગને આધારે હોય છે। 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, પછી આપણી સ્કૂલમાં કોઈ ઉજવણી હોય, એ સામાન્ય રીતે રિપોર્ટ 125 શબ્દ લખવાના, પણ આપણે એટલું બધું લખવાનું હતું નથી, આપણે 80-90 વાક્યોની વચ્ચે આ ઈમેલ લખવાનો હોય છે, 80-90 શબ્દની વચ્ચે। હવે રિપોર્ટ રાઇટિંગ વખતે શું ધ્યાનમાં રાખશું, એક મિનિટ, રિપોર્ટ રાઇટિંગમાં શું ધ્યાનમાં રખાય છે, પહેલું રિપોર્ટ રાઇટિંગમાં સ્થળ અને તારીખ મુખ્ય હોય છે આમાં। સેકન્ડ, રિપોર્ટ હંમેશા કોઈ પણ રિપોર્ટ હોય એ ભૂતકાળમાં હોય, રિપોર્ટ એટલે અહેવાલ। રિપોર્ટ લખતા પહેલા એનું શીર્ષક ટૂંકમાં લખવું, શીર્ષક હંમેશા જમણી બાજુએ લખી શકાય, ડાઈ બાજુ તારીખ એમ તારીખ લખવાની, અને રિપોર્ટ કર્તણી પ્રયોગનો ઉપયોગ કરવાનો, કે પેસી વોઇસમાં હોય છે, જે આપણે તમને હું હમણાં આ પીડીએફ ફાઇલમાં આપું છું। હવે આપણે જોઈએ કે રિપોર્ટ શેના વિશે હોય, તો કોઈ પણ ડે વિશે હોય, દિવસ વિશે, કયા કયા દિવસો, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ટીચર્સ ડે, સ્પોર્ટ ડે, બરાબર, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, યુથ ફેસ્ટિવલ ડે, કોમ્પિટિશન વિશે હોય તો કેવી કેવી કોમ્પિટિશન હોય, સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન, પછી ઉજવણી સેરેમની, પ્રોગ્રામ ફંક્શન, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, ફેરવેલ ફંક્શન, બરાબર, તો આ અલગ અલગ પ્રકારના ફંક્શનો હોય, ઉજવણી કર્યા હોય તમે, હેન્ડીક્રાફ્ટ, આ બધા જ, આ બધા રિપોર્ટનું તમને હું પીડીએફ ફાઇલ જે છે ને એ પીડીએફ ફાઇલની અંદર કેટલાક શબ્દો આપું છું, કેટલાક વાક્ય આપું છું, એ તમારે 2 દિવસ બરાબર સ્ટડી કરીને લખવાનો। આજે હું એની કોઈ ચર્ચા નહીં કરતો, કે તમને ખ્યાલ નહીં આવે, એટલે આજે હું સીધી એ પીડીએફ ફાઇલ તમને મોકલી આપું છું, અને તમે 2 દિવસ સ્ટડી કરશો તો સોમવારે પછી આપણે આ બધું જ પીડીએફ ફાઇલ મોકલી છે, એની ફરી ચર્ચા કરીશું। હવે જુઓ, વિઝિટ વિશે હોય,
વિઝિટ ભાઈ હોમ ફોર ધ વૃદ્ધાશ્રમની વિઝિટ, જૂની વિઝિટ, ફ્રૂટની વિઝિટ, રેલવે સ્ટેશનની વિઝિટ, વર્લ્ડ ફેક્ટરી રિપોર્ટ વગેરેની વિઝિટ હોય છે. હવે જો ડે કોમ્પિટિશન ફંક્શન વગેરે હોય તો રિપોર્ટ હોય તો નીચે હું બતાવું તમને આપ્યું છે એ હોય તો અહીંનું આ બેઠું ફોર્મેશન લખી નાખવાનું બરાબર, એ પીડીએફ ફાઇલમાં તમને મોકલું છું. ત્યાર પછી કોઈ પણ વિઝિટ હોય તો તમારે અહીં જે વાક્ય મેં આપ્યું છે અહીંયા એ બેઠું લખી કાઢવાનું, આ વાક્ય બરાબર, આ આટલા વાક્યો બરાબર. તો એ આજે અત્યારે ગુજરાતીનો પેજ મેં સમજાવ્યું બરાબર, ધ્યાન રાખીને સમજી લો. જે હું પીડીએફ મોકલું છું બે ડીએફ બે વખત વાંચી લેજો, અને હું સોમવારે આ બધું જ ફરી વખત તમને હું અલગ અલગ વિભાગ ટુકડા પાડીને સમજાવીશ. અને જે અત્યાર મેં ખાલી તમને ડિસ્કશન કરી છે, પણ હું સોમવારે આખી પીડીએફ તમને જે આજે મોકલી છે ને એ સોમને બુધ બે પીરિયડ લઈને તમને સમજાવીશ બરાબર. થેન્ક યુ.